ઓકે, ત્યાર પછી જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે? હવે જુઓ, જનીનિક ઇજનેરી એટલે બાયોટેકનોલોજીની રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વડે સંશ્લેષિત ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું, અને એવા માનવ ઇન્સ્યુલિનને હ્યુમ્યુલિને કહેવાય. પણ એ પહેલાં ઇન્સ્યુલિન આધારિત એના સંબંધિત અન્ય બધી ચર્ચાઓ કે માહિતી. તો મધુપ્રમેય એટલે ડાયાબિટીસ, શર્કરાના સંતુલનનું નિયંત્રણ ઇન્સ્યુલિન લેવાથી સંભવ બને છે. પ્રાણીજ ઇન્સ્યુલિન જ્યારે માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય ત્યારે પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડે છે. પહેલાના સમયમાં મધુપ્રમેયના રોગીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતો ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી છૂટું પાડવામાં આવતું હતું. આ ઇન્સ્યુલિન માનવ શરીરમાં બનતા ઇન્સ્યુલિન જેવું અસરકારક હોતું નથી. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિનના લીધે કેટલાક દર્દીઓમાં એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. માનવ ઇન્સ્યુલિન એના વિશે આપણે વાત કરીએ તો એ માનવ ઇન્સ્યુલિન જે છે એ બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય, શૃંખલા એ અને શૃંખલા બી, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલી હોય. મનુષ્ય સહિતના સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન એ પ્રો અંતઃસ્ત્રાવ એટલે કે પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય. એ પ્રો ઇન્સ્યુલિન હોય એ અપરિપક્વ હોય, એ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન નહીં કરે, એટલે પહેલે એને પરિપક્વ ઇન્સ્યુલિનમાં ફેરવવું પડે અને સંશ્લેષિત કરવામાં આવે છે. વધારે ખેંચાયેલું હોય છે ને એમાં વધારાની ત્રીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે સી પેપ્ટાઇડ એ પ્રો ઇન્સ્યુલિનમાં હોય. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતું નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. એટલે પ્રો ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોય અને પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ ન હોય એ પરિપક્વતા દરમિયાન દૂર થઈ જાય. બેક્ટેરિયલ ઇન્સ્યુલિન, જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો સરળતાથી બેક્ટેરિયાનો ઉછેર કરી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકાય. હવે જોજો, આરડીએનએ ટેકનોલોજી એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી મેળવવામાં આવતા ઇન્સ્યુલિનની મેઇન સમસ્યા કઈ હતી? તો એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવાની એની મેઇન મુખ્ય સમસ્યા હતી. હવે 1983માં અમેરિકાની ઇલી લીલી નામની અમેરિકન કંપનીએ બે ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી, એટલે એ શૃંખલા માટેની એ ડીએનએ, બે શૃંખલા માટેની બી ડીએનએ, અને બે ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી અને માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બેને અનુરૂપ હોય છે તેમને ઇકોલાઈના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવ્યો અને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું, અને આ રીતે ઉત્પાદન કરેલી શૃંખલા એ અને શૃંખલા બીને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું, જેને શું કહેવાય? હ્યુમ્યુલિન. આ જે છે ને એ પ્રો ઇન્સ્યુલિન છે. એમાં જુઓ, આ એ શૃંખલા છે, આ બી શૃંખલા છે, અને આ ત્રીજું છે ને એ આ સી શૃંખલા છે, સી પેપ્ટાઇડ એટલે એ પેપ્ટાઇડ જેમાં 21 એમિનો એસિડ, બી પેપ્ટાઇડ એમાં 30 એમિનો એસિડ. એટલે પરિપક્વ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ? તો 51 એમિનો એસિડ હોય. પરિપક્વ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ હોય? 51. પણ જે આ જે છે એ પ્રો ઇન્સ્યુલિન, એમાં ત્રીજી વધારાની આ સી પેપ્ટાઇડ હોય, હવે એ પ્રક્રિયાકૃત થાય એટલે આ મુક્ત સી પેપ્ટાઇડ આ દૂર થશે
અને આ સક્રિય ક્રિયાશીલ એ પેપ્ટાઇડમાં 21, બી પેપ્ટાઇડમાં 30, એટલે કુલ 51 એમિનો એસિડ હોય, અને આને હ્યુમ્યુલિન પણ કહેવાય. ઓકે,